नमस्कार, दिलोक सत्ता शो में आपनो स्वागत छे। 20 सितंबर 2020 आसाम में 154 सेंटर पर सब इंस्पेक्टर भर्ती माटे लेखित परीक्षा लेवामां आवी हती। आ भर्ती 597 पोस्ट माटे हती। आ परीक्षा में लगभग 66,000 उम्मीदवारों भाग लई रह्या हता। परीक्षा शुरू थवानी थोड़ी ज मिनिटो में तेनु क्वेश्चन पेपर व्हाट्सएप पर वायरल थई गयो। ज्यारे पेपर लीक थवानी खबर सामे आवी त्यारे बबाल शुरू थई गई। मुख्यमंत्री सर्बानंद सोनोवाले राज्य कक्षाना पुलिस भर्ती बोर्ड ने परीक्षा रद्द करवा जणाव्यु, साथे ज एवुं पण कह्युं के एक महिनानी अंदर फरी परीक्षा लेवामां आवी जोईए। मुख्यमंत्रीए पेपर लीक मामलानी तपास सीआईडी ने सौंपी हती। ज्यारे आ केसनी तपास शुरू थई त्यारे पेपर लीक थवा पाछळ मोटा मोटा लोकोना नाम सामे आवा लाग्या। जी हाँ, अत्यार सुधीमां कुल 20 लोकोनी धरपकड़ करवामां आवी छे। आमां राज्यना सिंचाई विभाग अने आसाम पोलीसना एसटीएफ स्पेशल टास्क फोर्सना लोको पण शामिल छे। जो के पेपर लीक मामलाना मुख्य आरोपी पूर्व डीआईजी पीके दत्ता अने भाजपना नेता दीबान डेका हजी पण फरार छे। पोलीसे बन्ने आरोपीओ पर 1-1 लाख रूपियानुं इनाम जाहेर कर्युं छे। तपास एजन्सीओ बन्नेनी शोधमां अनेक जग्याए दरोडा पण पाड़ी रही छे। अहेवालो मुजब तपास एजन्सीओने भूतपूर्व डीआईजी पीके दत्तानी बिनहिसाबी संपत्ति विशे माहिती मळी छे। दत्ता पासे गुवाहाटीमां 4 लक्ज़री होटल, अनेक रहेणांक मिलकतो, कचार जिल्लामां 1600 वीघा जमीन अने आसामनी बहार पण घणी संपत्ति होवानुं जाणवा मळ्युं छे। તમને જણાવી દે કે પોલીસે ગુવાહાટીમાં દત્તાની માલિકીની 2 હોટલો પર દરોડા પણ પાડ્યા, જ્યાં દત્તા ઉમેદવારોને ટ્રેનિંગ માટે બોલાવતા હતા। જી હા, મીડિયા રિપોર્ટ મુજબ આઈજી પોલીસ સુરેન્દ્રકુમારે આ અંગે જણાવ્યું હતું કે પોલીસને આ હોટલમાંથી મળેલા પુરાવા પરથી એવું લાગે છે કે દત્તા અહીં ટ્રેનિંગ સેન્ટર ચલાવતા હતા। અહેવાલો મુજબ પોલીસને અહીંથી સળગાવેલા ફ્લેક્સ બેનર, પૈસા જમા કરાવવાની રસીદો, 445 બ્લેન્ક એડમિશન ફોર્મ અને પ્રમોશન સામગ્રી મળી આવી છે। ખબરો અનુસાર આ ટ્રેનિંગ સર્વિસ માટે ઉમેદવારોએ ફી તરીકે 10,000 રૂપિયા પણ આપ્યા હતા। મીડિયા સાથે વાત કરતા સુરેન્દ્રકુમારે આ અંગે કહ્યું કે અમારી તપાસમાં ખુલાસો થયો છે કે પરીક્ષાના એક દિવસ પહેલા એટલે કે 19 સપ્ટેમ્બરની સાંજે ઘણા ઉમેદવારો હોટલમાં આવ્યા હતા અને બીજા દિવસે સવારે પરીક્ષા શરૂ થતા પહેલા તે રવાના થઈ ગયા હતા। આ ઉમેદવારોને કહેવામાં આવ્યું હતું કે તમે ફક્ત ભરતીની ફિઝિકલ પરીક્ષા પાસ કરી લો, બાકીનું બધું જોવાઈ જશે। પોલીસ આ ઉમેદવારો વિશે વધુ માહિતી એકઠી કરી રહી છે। તમને જણાવી દઈએ કે ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ 24 સપ્ટેમ્બરે ડેકાએ કહ્યું હતું કે તે પરીક્ષા પ્રક્રિયામાં સામેલ હતા અને હવે તેઓએ આસામ છોડી દીધું છે। તેઓએ કહ્યું કે પેપર લીક મામલામાં આસામ પોલીસના મોટા અને ભ્રષ્ટ અધિકારીઓ સામેલ છે, જેના કારણે તેમની કોઈ પણ સમયે હત્યા થઈ શકે છે। ત્યારથી જ ડેકા ગાયબ છે। દીબાન ડેકાના નામનો એફઆઈઆરમાં પણ સમાવેશ નથી કરવામાં આવ્યો, પરંતુ સીઆઈડીની પ્રારંભિક તપાસમાં જ તેઓનું નામ સામે આવ્યું છે। જી હા, સીઆઈડી હેડક્વાર્ટર બોલાવીને તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી, પરંતુ હવે જ્યારે ડેકા ફરાર છે ત્યારે પોલીસે તેઓની શોધ હાથ ધરી છે અને ઇનામ જાહેર કર્યું છે। પોલીસ સમક્ષ સૌથી મોટો સવાલ હમણાં એ છે કે દીવાન ડેકાને ક્વેશ્ચન પેપર ક્યાંથી મળ્યું અને દત્તા સાથે ડેકાનું શું કનેક્શન છે। દત્તા સિવાય અન્ય કયા કયા મોટા અધિકારીઓ જેઓ આમાં સામેલ છે, અને આ તમામ સવાલોના જવાબ ત્યારે જ મળશે જ્યારે દત્તા અને ડેકાની ધરપકડ કરવામાં આવશે। તમને જણાવી દે કે 28 સપ્ટેમ્બરે રાજ્યકક્ષાના પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પ્રદીપ કુમારે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું। પેપર લીક મામલાની નૈતિક જવાબદારી લેતા ભૂતપૂર્વ આઈપીએસ પ્રદીપ કુમારે પરીક્ષામાં બેઠેલા ઉમેદવારો અને તેમના પરિવારોની માફી માંગી હતી, તો મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે રાજ્યકક્ષાની પોલીસ ભરતી બોર્ડની ફરીથી રચના કરી અને 20 નવેમ્બર સુધીમાં ફરીથી પરીક્ષા લેવાનો આદેશ આપ્યો છે। હાલમાં આસામ પોલીસના ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતને રાજ્યકક્ષાના પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। તેઓએ કહ્યું કે આ મામલામાં કોઈને પણ પક્ષવામાં નહીં આવે, ભલે તે પછી કોઈ પણ પદના કેમ ના હોય કે કોઈ પણ પાર્ટીના કેમ ના હોય। તો બીજી તરફ કોંગ્રેસે પેપર લીક મામલાના સીબીઆઈ તપાસની માંગ કરી છે। સાંસદ ગૌરવ ગોગોઈએ આ મામલે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો
અને નવા વિડિયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।